ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, આજે આપણે આપણા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું માપ લેતા શીખીશું. તો જુઓ, મારો હાથ કેટલો મોટો છે, બરાબર? મારો હાથ એટલે કે આપણો પોતાનો હાથ. અંગૂઠો અથવા નાની આંગળીમાં કોણ લાંબો છે? અંગૂઠો લાંબો છે કે આ નાની આંગળી લાંબી છે? આ બેમાંથી કોણ લાંબો હશે? ચાલો આપણે માપીએ. તમારી પાસે માપપટ્ટી છે ને? તમે માપપટ્ટી વડે પણ માપી શકો અને મેજર ટેપ હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો. તો જુઓ, ચાલો, બરાબર, મારી પાસે છે ને માપપટ્ટી, નાની માપપટ્ટી. તો જુઓ, હું મારા અંગૂઠાનું માપ માપું છું, તમારે તમારા અંગૂઠાનું માપ માપવાનું. બરાબર, ક્યાંથી શરૂ કરવાનું? માપ લો ત્યારે શૂન્યના કપાઈથી. તો જુઓ, મારા અંગૂઠાનું માપ છે 6 સેમી. બરાબર, કેટલું છે? 6 સેમી. તો મારા અંગૂઠાની લંબાઈ છે 6 સેમી. બરાબર, તમે પણ માપ્યું ને? હવે જુઓ, હવે નાની આંગળીનું માપ લઈએ. બરાબર, ચાલ, નાની આંગળીનું માપ છે મારી 5 સેમી. કેટલું છે? 5 સેમી જેટલું છે. નાની આંગળીની લંબાઈ છે 5 સેમી. બરાબર, અંગૂઠાની લંબાઈ આવી 6 સેમી અને નાની આંગળીની લંબાઈ આવી 5 સેમી. તો હવે મને કહો, અંગૂઠો લાંબો છે કે નાની આંગળી લાંબી છે? તમારો જવાબ સાચો છે. મારા અંગૂઠાની લંબાઈ 6 સેમી છે, એટલે મારો અંગૂઠો લાંબો છે અને મારી આંગળીની લંબાઈ 5 સેમી છે, જે 6 સેમી કરતા ઓછી છે. એટલે મારા અંગૂઠાની લંબાઈ વધારે છે. તો મારો અંગૂઠો કેવો કહેવાય? મારો અંગૂઠો મોટો છે. તમે માપ્યું? તમારે તમારી નોટમાં નોંધ કરવાની છે. સમજાઈ ગયું? જવાબ, અંગૂઠો નાની આંગળી કરતા લાંબો છે. શું આવ્યો આપણો જવાબ? અંગૂઠો નાની આંગળી કરતા લાંબો છે. તો મિત્રો, આ રીતે તમે તમારા શરીરના અંગોનું માપ લઈ શકો છો. નાક, કાન, માથું, હાથની કાંડાની ગોળાઈ, આ આંગળીઓ વગેરેનું માપ તમે માપપટ્ટી વડે લઈ શકો છો. તો જુઓ, તમારે પહેલા અનુમાન કરવાનું અને પછી ચકાસવાનું કે શું તમારું અનુમાન સાચું છે કે ખોટું. તો તમારે તે માપપટ્ટી વડે માપ લઈને તમારા અનુમાન ચકાસવાનું છે. તો જુઓ, હું મારા હાથનું માપ માપું છું. આ મારી હથેળીથી આ મારી આંગળી સુધીનું માપ લઉં છું. તો મિત્રો, મારું અંદાજિત માપ છે 14 સેમી. બરાબર, ચાલો હવે હું માપપટ્ટી લઈને ચકાસું કે મારું અંદાજિત માપ સાચું છે કે ખોટું. તો જુઓ, આ રીતે માપપટ્ટીને ગોઠવવાની છે. બરાબર, તો મારું અહીંયા માપ આવે છે 16 સેમી. કેટલું આવ્યું? 16 સેમી. જો મેં માપપટ્ટીથી માપ લીધું તો મારું માપ આવ્યું 16 સેમી અને મારું અંદાજિત માપ હતું કેટલા સેમી? 14 સેમી. તો મારું અનુમાન સાચું પડ્યું કે ખોટું? મારું અનુમાન ખોટું પડ્યું, કેમ કે મારું અનુમાન 14 સેમી હતું અને જ્યારે મેં ચોક્કસ માપ લીધું ત્યારે મારું જવાબ કેટલો આવ્યો? કેટલું માપ આવ્યું મારું? 16 સેમી આવ્યું. તો મિત્રો, એ રીતે તમારે પણ તમારા શરીરના જુદા જુદા અંગોનું માપ લેવાનું છે. સમજ પડી ગઈ? સમજાઈ ગયું? તો જુઓ, જો તમે દોરડું, બૂટની દોરી વગેરેથી માપો તો કેટલા સેમી થયા તે કેવી રીતે જાણી શકો? કોઈ વસ્તુ હોય તેનું માપ તમે દોરડું, બૂટની દોરીથી લો તો તમને કેવી રીતે ખબર પડે કે આ વસ્તુનું માપ આટલું જ છે? કેવી રીતે ખબર પડશે? વિચાર જોઈએ, કેવી રીતે ખબર પડશે? જુઓ, વસ્તુના દોરડું, બૂટની દોરી કે દોરા વગેરેથી લીધેલા માપ સુધીના ભાગને માપપટ્ટી સાથે સરખાવતા તેનું સેમીમાં માપ મેળવી શકાય છે. એટલે કે તમે કોઈ પણ વસ્તુનું માપ દોરડું, બૂટની દોરી કે દોરા વડે લો છો ત્યારે એ માપ લીધા પછી તેને કોની સાથે સરખાવવાનું? માપપટ્ટી સાથે સરખાવવાનું, જેથી કરીને તમને તે માપ સેમીમાં મળી જશે. સમજ પડી ગઈ? જુઓ, માપણના આધારે ખાલી સ્થાન પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબ લખો. અહીં આપણને કોષ્ટક આપેલું છે. બરાબર, શરીરના અંગો,
મારું માપ એટલે આપણું પોતાનું માપ લખવાનું અહીંયા, મારા મિત્રનું માપ એટલે કે તમારા મિત્રનું માપ લખવાનું. જો તમારા મિત્ર ન હોય તો તમે તમારા ભાઈ કે બહેનનું માપ પણ લઈને તમે અહીં લખી શકો છો. બરાબર, તો જુઓ ના, મારું માપ એટલે તમારું નાક માપો, સાના વડે માપપટ્ટી વડે તમારા નાકનું માપ લો. કેવી રીતે? આ રીતે જુઓ, હું મારા નાકનું માપ માપું છું. ક્યાંથી શરૂઆત કરવાની? શૂન્યથી. બરાબર ને, શૂન્યથી શરૂઆત કરીશું લેવા માટે માપ. આ રીતે ગોઠવો માપપટ્ટીને, તમારા નાક ઉપર ગોઠવી. હવે અહીંયા જુઓ, આંગળી મૂકી દેવો, મૂકી દીધી. હવે જુઓ તમારું નાકનું માપ કેટલું છે, કેટલા સેમી છે જુઓ. તો મારા નાકનું માપ 5 સેમી છે. કેટલું છે? 5 સેમી. તો અહીંયા હું મારા માપમાં લખીશ નાકનું માપ 5 સેમી. બરાબર, તો તમારે તમારું માપ લખી દેવાનું. બરાબર, હવે તમારા મિત્રનું માપ લો. એ તમને કીધું કે તમારો મિત્ર ન હોય તો તમારા ભાઈ કે બહેનનું માપ પણ તમે લખી શકો. તો મારા મિત્રનું માપ 6 સેમી છે. કેટલું છે? મારા મિત્રના નાકનું માપ 6 સેમી છે. બરાબર, એ રીતે તમારે તમારા શરીરના અંગોનું માપ લેવાનું છે, તમારા શરીરના અંગોનું માપ અને તમારા મિત્રોના શરીરના અંગોનું માપ. કાંડાની ગોળાઈ, માથાની ગોળાઈ, કાન, બરાબર, માપપટ્ટી અને મેજર ટેપ બંનેનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તમારે પ્રશ્નના જવાબ પણ લખવાના છે. તો જુઓ, પહેલો પ્રશ્ન છે આપણો, કોનું નાક સૌથી લાંબુ અને કોનું નાક સૌથી ટૂંકું છે. તો મેં અહીંયા મારું અને મારા મિત્રના નાકનું માપ લખ્યું ને, તો અહીં મારું નાક ટૂંકું છે અને મારા મિત્રનું નાક લાંબુ છે. મારા મિત્રનું નાક લાંબુ છે અને મારું નાક ટૂંકું છે. તો અહીંયા જવાબમાં લખશું, મારા મિત્રનું નાક લાંબુ છે અને મારું નાક ટૂંકું છે. સમજાઈ ગઈ? એ રીતે તમારે પણ તમારા શરીરના અંગોનું માપ લેવાનું છે અને આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે અને પછી પ્રશ્નના જવાબ લખવાના છે. સમજાઈ ગયું? હવે જુઓ આગળ, કાંડાની ગોળાઈ. કાંડાની ગોળાઈ એટલે કે તમારા આ હાથની કાંડાની ગોળાઈનું માપ. બરાબર, ચાલ, તો આ રીતે તમારે તમારા હાથના કાંડાની ગોળાઈનું માપ લેવાનું છે. સાના વડે? મેજર ટેપ વડે. બરાબર, તો આ મારા હાથની કાંડાની ગોળાઈનું માપ છે 19 સેમી. કેટલું આવ્યું છે મારે કાંડાનું, હાથની કાંડાની ગોળાઈનું માપ 19 સેમી અને મારા મિત્રનું માપ છે 15 સેમી. મારા મિત્રના હાથની કાંડાની ગોળાઈનું માપ છે 15 સેમી. પ્રશ્ન જુઓ બીજો, મારા હાથના કાંડાની ગોળાઈનું માપ કેટલા સેમી છે? મારા હાથના એટલે કે તમારા પોતાના હાથનું માપ અહીંયા લખવાનું છે. તો અહીંયા મેં મારા હાથની કાંડાની ગોળાઈનું માપ કીધું તો કેટલું આવ્યું? 19 સેમી. તો મારો જવાબ શું આવશે અહીંયા? મારા હાથના કાંડાની ગોળાઈનું માપ 19 સેમી છે. કેટલા સેમી છે? 19 સેમી છે. તમારે તમારો હાથના કાંડાની ગોળાઈનું માપ લખવાનું છે જવાબમાં. સમજાઈ ગયું? સમજાઈ ગયું? હવે જુઓ મિત્રો, માથાની ગોળાઈ અને કાનનું માપ, આ માથાની ગોળાઈનું માપ અને આ કાનનું માપ તમારે તમારી જાતે માપ લઈને લખવાનું છે. સમજાય? આ બે માપ તમારે તમારી જાતે લઈને લખવાનું છે. તમે માથાની ગોળાઈનું માપ મેજર ટેપ વડે કરી શકશો અને કાનનું માપ માપપટ્ટી વડે લઈ શકશો. સમજાઈ ગયું? સમજાઈ ગયું? તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.